नमस्कार इन भरूच समाचार में हूँ दीक्षिता पटेल आपनु हार्दिक स्वागत करूँ छू। आप जोई रहा छो इन भरूच समाचार। आज ना मुख्य समाचार। दहेजना लुवारा गाम पासे रोहाड आईकेम कंपनी में भीषण आग फाटी निकलता दौड़धाम। फायर फाइटरों घटनास्थले पहुंची आग पर काबू मेळव्यो। सेफ्टी एंड हेल्थ विभाग तेमज जीपीसीबीनी टीम घटनास्थले तपास हाथ धरी। भरूच कलेक्टर कचेरी खाते रिक्षा चालकों विरोध प्रदर्शन। रिक्षा स्टेन्ड फाड़वानी कराई मांग साथ कलेक्टर ने आवेदन पत्र पाठव्यू। रिक्षा चालकों की पोताना एसोसिएशन ना खर्चे स्टेन्ड बनावानी तैयारी। जंबूसर पंथक में टूंक समय में बीजी वार दीपड़ा की दस्तक। डाभा गाम की सीम में दीपड़ी बे बच्चा साथ देखाता वन विभाग हरकत में आयो। दीपड़ा पगना निशान पण मळ्या। अगाउ कावी चौकड़ी नजीक एक कार चालके दीपड़ा वीडियो उतार्यो हतो। कजन नदी में वधु पानी छोड़ता रामगढ़ और राजपीपळा ने जोड़तो कजन पुल ने फरीथी बंद कराता पुल नु बांधकाम विवाद में। पुल वच्चे थी वधु बेंड वड़ी जता वाहनों माटे पुल बंद करायो। पुल ना बे पिल्लरों ने नुकसान। जॉइंट माथी तिराड़ो वधु पहोळी बनी। पुल अत्यंत जोखमी बन्यो। तकलादी बांधकाम सामे उठ्या फरी सवालो। દહેજના લુવારા ગામ નજીક આવેલા રોહા ડાયકેમ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। આગની જાણ થતા ફાયર ફાઈટરો દોડી જઈ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। દહેજ સેસ્ટ્રુમાં આવેલા રોહા ડાયકેમમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં છવાઈ ગયા હતા અને જોતજોતામાં અગનજ્વાળા ઊંચે ઉઠવા સાથે ભીષણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લુવારા સહિત આસપાસના ગામમાં પણ ભયનો માહોલ છવાયો હતો। આગની જાણ થતાં ડીએમસી સેસ 1-2 તેમજ આસપાસની કંપનીના 5થી વધુ ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા અને એકાદ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી। આગમાં કોઈ જાનહાનિના કે ઈજાના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી। જો કે કંપનીને ભારે નુકસાન થયાનું અનુમાન છે તો આગ લાગવા પાછળનું કારણ પણ હજુ બહાર આવ્યું નથી। આગના પગલે સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ તેમજ જીપીસીબીની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા ભરૂચમાં રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। ભરૂચ શહેરમાં વાહનોની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે, જેની સામે મુખ્ય માર્ગો સાંકડા હોવા સાથે ગેરકાયદેસર પાર્કિંગના કારણે ટ્રાફિક જામ જેવા દ્રશ્યો હવે શહેરમાં સામાન્ય થઈ ગયા છે। ભરૂચના સ્ટેશન પાંચબત્તી મોહમ્મદપુરા શક્તિનાથ સહિતના મુખ્ય માર્ગો ઉપર રિક્ષા ચાલકો રોજીરોટી મેળવવા રિક્ષા ઊભી રાખી પેસેન્જરને બેસાડતા ઘણી વખત રિક્ષા ચાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા રિક્ષા એસોસિએશન દ્વારા છેલ્લા એક વર્ષથી રિક્ષા સ્ટેન્ડની ફાળવણી માટે માંગ કરવામાં આવી રહી છે, પણ તે પ્રત્યે ધ્યાન આપવામાં ન આવતા પુનઃ એકવાર રિક્ષા ચાલકો આંદોલનની ચીમકી સાથે મેદાનમાં આવ્યા છે। જય ભારત રિક્ષા એસોસિએશનના નેજા હેઠળ રિક્ષા ચાલકોએ ભેગા થઈ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી। જો સિટી બસ માટે તુરંત સ્ટેન્ડ બનાવી દેવાતા હોય તો રિક્ષા સ્ટેન્ડ કેમ નહીં બનાવાઈ રહ્યા? તેમ ન કરવામાં આવતું હોય તો એસોસિએશન ખર્ચે પણ રિક્ષા સ્ટેન્ડ બનાવવાની તૈયારી દર્શાવવામાં આવી હતી। ભરૂચમાં સિટી બસ ચાલુ થયા બાદ સતત રિક્ષા ચાલકો સમયાંતરે આંદોલન કરી રહ્યા છે, પણ તંત્ર અત્યાર સુધી ખાલી વચનો જ આપતું રહે છે ત્યારે આ મુદ્દે તંત્ર સક્રિય થઈ સમસ્યાના કાયમી નિવારણ માટે કાર્યવાહી કરે તે આવશ્યક છે। જય હિન્દ જય ભારત। આજે કરીબન એક વર્ષથી કલેક્ટર સાહેબ અને ટોટલ સરકારી અધિકારીને અમે રજૂઆત રાખીને થાકી ગયા છે। હવે ભરૂચના જે રિક્ષાનો સ્ટેન્ડની સમસ્યા છે એ સમસ્યાનો હલ અત્યાર સુધી આવ્યો નથી। હવે અમે કલેક્ટર સાહેબને છેલ્લી વાર અમે આયોજન પત્ર આપવા આવ્યા છે કે અમને તમારી પરવાનગીથી અમને રજીસ્ટર કરાવીને સ્ટેન્ડ આપે તો અમે અમારા ખર્ચેથી ભરૂચના ટોટલ સ્ટેન્ડ બનાવવાનું રિક્ષા એસોસિએશન નક્કી કર્યું છે। એટલે ભરૂચના સિટી બસનો સ્ટેન્ડ તાત્કાલિક નગરપાલિકા બનાવી દીધું તો આ રિક્ષાવાળા 4200 રિક્ષાવાળા જશે કંઈ? અમારી માંગ એ છે કે તાત્કાલિક એમનો બી નિરાકરણ લાવે, કે એક વર્ષથી અમે લોકો હેરાન પરેશાન થી આજે નવા સ્ટાફ જે પોલીસ ખાતે આવ્યો છે રોડ ઉપરથી ગાડીઓ લઈ જાય, સ્ટેન્ડ ઉપરથી લઈ જાય, નગરપાલિકાએ કોઈ જગ્યા પાર્કિંગ આપ્યું નથી, એમાં અમારો કસૂર શું છે રિક્ષા ચાલકોનો? અમે એ જ માંગ કરીએ છીએ કે અમને કલેક્ટર સાહેબ મંજૂરી આપે ને અમે રિક્ષા એસોસિએશન તરફથી ખર્ચો કરીને સ્ટેન્ડ બનાવવાની અમે ફાળવણી કરીશું એવી અમે અપેક્ષા રાખીએ છીએ।
જંબુસર તાલુકાની કાવી ચોકડીએ રાત્રે દીપડો દેખાયો હોવાનો વિડિયો એક કાર ચાલકે ઉતાર્યો હતો, જે ઘણો વાયરલ થયો હતો. જો કે જંબુસરમાં ક્યારેય દીપડાની હાજરી નોંધાઈ ન હોવાથી તે પ્રત્યે ધ્યાન આપવામાં આવ્યું ન હતું. હવે જંબુસર તાલુકાના ડાભા ગામની સીમા દીપડાના પરિવારના આટાફેરાના પગલે લોકો ભયભીત બન્યા છે. વન વિભાગે તેના પગલે તાબડતોબ પિંજરા મૂકવાની ફરજ પડી છે. જંબુસર તાલુકાના વિવિધ ગામોમાં દીપડા દેખાવાની ઘટના થોડા સમયથી સામે આવી રહી છે. તાજેતરમાં કાવી ચોકડી પાસે દીપડો દેખાયો હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જે ઘટના બાદ જંબુસર તાલુકામાં પણ દીપડાના પગ પેસરો જોવા મળ્યો છે. ત્યારે જંબુસર તાલુકાના ડાભા ગામની સીમા દીપડાના પરિવારના આટાફેરાના પગલે ગ્રામજનો સાથે પશુપાલકો તેમજ ખેડૂતો ભયભીત બન્યા છે. પશુપાલકે થોડા દિવસ પહેલાં ગામની સીમા દીપડાએ તેના બકરા ઉપર શિકાર કર્યો હોવાનું પણ જણાવ્યું હતું. ગામની સીમા દીપડાના પરિવારના આટાફેરાના પગલા પણ જોવામાં આવ્યા છે, જેના પગલે વન વિભાગ દ્વારા મારણ સાથે ગામની સીમા પાંચું ગોઠવવામાં આવ્યું છે. ડાભા ગામની સીમા દીપડાના નિશાન વચ્ચે તેને પાંજરે પુરાવા વન ખાતું હાલ કામે લાગી ગયું છે. ત્યારે હવે દીપડો પાંજરે ક્યારે પુરાય છે તે જોવું રહ્યું. વેડસના મહેશકુમાર ઠાકોરના બે બકરા પણ થઈ ગયો. અગાઉ એ સારોદી સીમા પણ જોવા મળેલો તથા તેઓ કાવી ગામની સીમા પણ જોવા મળેલો, તેના ફોટા અને વિડીયો વાયરલ છે. મારી એક નમ્ર અરજ છે, એક અપીલ છે પ્રશાસનને કે તાત્કાલિક આ દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવે અને દીપડાના માટે પિંજરા મૂકવામાં આવે. તાજેતરમાં કરજણ નદીમાં લાખો ક્યુસેક પાણી છોડાતા રામગઢ અને રાજપીપળાને જોડતા કરજણ પુલને ફરીથી વધુ નુકસાન થવાના કારણે સત્તાવાળાઓએ આ પુલને હાલ બંધ કરી દીધો છે. રાહદારીઓને વાહનો જઈ ન શકે તે માટે બેરિકેડ મૂકી પોલીસ મૂકી દેવાઈ છે. આ અગાઉ આ પુલ ક્ષતિયુક્ત થયો હતો ત્યારે થોડું સમારકામ કરીને ફરીથી તેને ચાલુ કરાયો હતો. બે વખત પુલનું ઉપર છેલ્લું સમારકામ કર્યા પછી હવે ત્રીજી વખત પુલને વધુ નુકસાન થતાં પુલને ફરી એકવાર બંધ કરી દેવાતા પુલના તકલાદી કામ અંગે અનેક સવાલો ઊભા થયા છે. પુલના બે પિલ્લરોને નુકસાન, જોઈન્ટમાંથી તિરાડો વધુ પહોળી બની પુલ અત્યંત જોખમી બન્યો છે. પુલ વચ્ચેથી વધુ બેન્ડ વળી જતા વાહનો માટે પુલ બંધ કરાયો છે. આ પુલ જોઈન્ટમાંથી તિરાડો વધુ પહોળી બની બે સ્લેબ બેસી જતા પુલ અત્યંત જોખમી બન્યો હતો, જેના કારણે તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું. ફરીથી આ પુલને બંધ કરવામાં આવ્યો હતો. હાલ માર્ગ મકાન વિભાગ દ્વારા રોડની બંને સાઈડે બેરિકેડ અને રિલિંગ ચડિયા મારી મોટા વાહનો માટે માર્ગ બંધ કરી દેવાયો હતો. આમ પુલનું કામ તકલાદી હોવાનું પુરવાર થયું છે, પણ આજ દિન સુધી કોઈ તપાસ થઈ નથી કે જવાબદાર એજન્સી અને કોન્ટ્રાક્ટર સામે કેમ પગલાં લેવાયા નથી, એ પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. માન વર્ષ પહેલાં લોકાર્પણ વગર ચાલુ કરી દેવાયેલા પુલના તકલાદી બાંધકામ સામે ફરી અનેક સવાલો ઉઠ્યા છે. સરકાર કરોડોના ખર્ચે નવા પુલ બનાવે છે, પણ ગુણવત્તા ન જળવાતા નબળા પુલ બનતા હોય છે, ત્યારે આની સઘન તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવાની માંગ ઉઠી છે. રાજપીપળા ખાતે આવેલા કરજણ નદી ઉપર હમણાં થોડા વખત પહેલાં સામે પર આવેલા રામગઢ ગામ અને રાજપીપળાને જોડતા કરજણ નદી ઉપર નવો પુલ બનાવ્યો હતો, જે ટૂંકા ગાળામાં જ વચ્ચેથી આજે અચાનક બેન્ડ વળી ગયો હતો અને વચ્ચેથી જ બેસી ગયેલા દેખાયો હતો. બંને સાઇડના કાંગરા પણ તૂટી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ પુલના બાંધકામનું કામ કઈ એજન્સી અને કયા કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું હતું, તેમણે તકલાદી કેવી રીતે કામગીરી કરી છે, જેની તાત્કાલિક તપાસ કરવી જોઈએ અને કોન્ટ્રાક્ટર અને એજન્સી સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ, તેમજ તેની સામે તમામ ખર્ચ વસૂલ કરાવી પુલનું સમારકામ કરાવવું જોઈએ. શું આ પુલ તૂટી જાય કે કોઈ જાનહાનિ થાય તેની રાહ જોવાઈ રહી છે? અધિકારીઓ પોતે આ પુલની મુલાકાત લે અને નિરીક્ષણ તેમજ આ પુલ કેવી રીતે બેસી ગયો તેની તાત્કાલિક તપાસ કરાવે અને જવાબદારો સામે કાયદેસરના પગલાં લેવડાવે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે. અત્યારે આપણે સરકારી ઉવારા કરજણ ઉવારા પાસેનો જે પુલ છે ત્યાં ઊભા છીએ. ચાલુ વરસાદમાં રાજપીપળાની અંદર ભારે વરસાદ થવાને કારણે આ પુલ વચ્ચેથી બેન્ડ વળી ગયેલો છે. આમ તો ગયા વર્ષે પણ આ પુલ વચ્ચેથી નમી ગયો હતો, એના પિલ્લરોને પણ ભારે નુકસાન થયું હતું. સરકારે વારંવાર આ પુલને રિપેરિંગ કરવાનું કામ કર્યું છે, પણ આજે પણ આ પુલ વધુ નીચે નમી ગયો છે અને એને કારણે પુલ પરથી અવર જવર બંધ કરી દેવામાં આવી છે અને ત્યાં પોલીસ મૂકી દેવામાં આવી છે, જેને કારણે લોકો જઈ શકતા નથી. રાજપીપળાથી રામગઢને આ જોડતો આ માર્ગ પ્રજા માટે ખૂબ સરસ રસ્તો હતો કે જેથી કરીને ગ્રામ્ય વિસ્તારના લોકો, સ્કૂલના વિદ્યાર્થીઓને અપડાઉન કરવું ન પડતું હતું, પણ હવે બસનો ફેરો ફરીને આ લોકોને જવું પડે છે. લાખો અને કરોડોના ખર્ચે બનતો આ પુલ, આ નબળો પુલ બન્યો છે, એનું કામ તકલાદી કામ થયું છે, એની તપાસ આજ દિન સુધી થઈ નથી અને હવે અત્યારે આ વધુ નમી ગયો છે અને હવે જો વધુ વરસાદ પડશે અને વધુ વરસાદમાં આ પુલને ભારે નુકસાન થશે તો તેના માટે જવાબદાર કોણ?
સરકારે તાત્કાલિક આ કોન્ટ્રાક્ટર કોનો છે, કોને બાંધકામ કર્યું છે, એના માટે જવાબદાર કોણ છે એની સામે પગલાં લેવાની પ્રજાએ માંગ કરી છે. દીપક જગતાપ, રાજપીપળા, નર્મદા. અરે છોડો પેટ્રોલના ભાવની ઝંઝટ, લઈ આવો લિથિયમ ફેરો ફોસ્ફેટ બેટરી યુઝ કરતું ભરૂચનું પોતાનું ઇલેક્ટ્રિક વ્હીકલ ગેલેક્સી ઈવી. ફટાફટ આવી ગયું છે બીજા ઇલેક્ટ્રિક વ્હીકલ કરતા સૌથી વધુ સેફ ગેલેક્સી ઈવી, જે ધરાવે અંકલેશ્વરમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી, ભરૂચમાં ફેક્ટરી આઉટલેટ અને શોરૂમ. ગેલેક્સી ઈવી G3 સાંઈધામ કોમ્પ્લેક્સ, ABC ચોકડી નજીક, ભરૂચ. કોલ 8200983317. નવીપુરથી પાલેજ વચ્ચે ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક સાથે અન્ય ટ્રક ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં કેબિનમાં ફસાયેલા ચાલકને એક કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. વાહન વ્યવહારથી ધમધમતા નવીપુરથી પાલેજ વચ્ચે સમા હોટલ નજીક સિલિન્ડર ભરેલ ટ્રક સાથે અન્ય ટ્રક ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ચાલક કેબિનમાં ફસાયો હતો. અકસ્માતની જાણ થતાં લોકટોળા ભેગા થઈ ગયા હતા, તો ભરૂચ ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. એક કલાકની ભારે જહેમત બાદ ટ્રક ચાલકને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં સફળતા મળી હતી. અકસ્માતમાં ટ્રક ચાલકને પગના ભાગે ઈજા થઈ હોય, ઈજાગ્રસ્તને 108ની મદદથી સારવાર હેઠળ નજીકની હોસ પિટલમાં ખસેડાયો હતો. અમૃતસરના પારસીવાડ વિસ્તારમાં બાઇક ભટકાયા બાદ ગેસ લાઇન લીકેજ થતા દોડધામ મચી જવા પામી હતી. ગત રોજ રાત્રે અંકલેશ્વરના પારસીવાડ વિસ્તારમાંથી એક બાઇક સવાર યુવાન પુરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન બાઇક સ્લીપ થતાં તે નજીકમાં આવેલા ગેસ લાઇન સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગેસ લાઇન લીકેજ થતાં દોડધામ મચી જવા પામી હતી. ગેસ લીકેજ થતાં વિસ્તારના રહીશોમાં ભય ફેલાઈ જવા પામ્યો હતો. ગેસ લીકેજ થવાની ઘટના અંગે ગુજરાત ગેસ કંપનીમાં જાણ કરાતા કર્મચારીઓ સ્થળ ઉપર દોડી આવી લીકેજ બંધ કર્યું હતું. આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. એસઓજી પોલીસના હાથે પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે ઝડપાયેલા પોલીસ પુત્ર સહિત બંને આરોપીઓના 5 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. ભરૂચ એસઓજીની ટીમે નિવૃત્ત પોલીસકર્મીના પુત્ર ઇમરાન શોકત ખિલજી રહેવાસી વસીલા સોસાયટી તેમજ તેના સાગરીત સહિત ઉર્ફે ભૂરો મુસ્તાક પટેલની કારનો જંબુસર બાયપાસથી પીછો કરી હુસેનિયા સોસાયટી નજીક ફાટક પાસે તેમની કારને અટકાવી હતી. તેમની પાસેથી એક પિસ્તોલ, 2 જીવતા કારતૂસ તેમજ 1 છરો અને 1 રામપુરી ચપ્પુ જપ્ત કર્યું હતું. એસઓજીની ટીમે બંને વિરુદ્ધની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મામલામાં પ્રાથમિક તપાસ બી ડિવિઝન પોલીસ ચલાવી રહી હતી. જોકે આરોપીઓ હિસ્ટ્રી સીટર હોવા સાથે તેઓ પાસેના હથિયારથી તેઓ કોઈ ગંભીર ગુનાને અંજામ આપવાના હતા કે કેમ તેની વિગતો મેળવવા માટે એસઓજીને તપાસ સોંપાઈ હતી. બીજી તરફ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમને પિસ્તોલ આપનાર શખ્સની વિગતો મેળવવા સાથે તેમણે 1 રાઉન્ડ ફાયરિંગ ક્યાં અને કેમ કર્યું તે સહિતની વિગતો મેળવવા રિમાન્ડની માંગણી કરતા કોર્ટે તેમના 24 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર રાખ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા મુદ્રા ડેમ કંપનીમાં થયેલા SS પાઇપોની ચોરીના મામલામાં પોલીસે વધુ 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા મુદ્રા ડેનિમ કંપનીને ગત તારીખ 16 જુલાઈના રોજ તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ શ્રીનાથ કંપની દિવાલ કૂદી કંપનીમાં પ્રવેશ કર્યો હતો અને કંપનીમાં રહેલા 20 ફૂટ લાંબી 45-50 જેટલી SS પાઇપ મળી કુલ 80,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસ અગાઉ 5 આરોપીને ઝડપી પાડ્યા હતા. આ ચોરીમાં સંડોવાયેલ અને સચાનંદ હોટલ પાછળ રચનાનગરમાં રહેતા સંજય મુકેશ ભરવાડ, મેહુલ ભીમા ભરવાડ, બચુ ઉર્ફે મુકેશ ભરવાડ અને મોન્ટુ સિદ્ધેશ્વર પાસવાન તેમજ જગદીશ ભરવાડને ઝડપી પાડી ચોરી થયેલ તમામ મુદ્દામાલ સાથે મહિન્દ્રાજીપ ટેમ્પો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
કતારગામના હીરાના કારખાનામાંથી રૂપિયા 19 લાખના હીરાની ચોરીમાં પોલીસે દંપતીની ધરપકડ કરી છે. આ દંપતી હીરાનો માલ મૈદરપુરાના હીરા દલાલ તેજસને વેચી માર્યો હતો. દલાલને શોધવા પોલીસે કવાયત શરૂ કરી છે. મહિલા કર્મીએ હીરા કારખાનામાંથી 1.5 મહિનામાં 19 લાખના હીરા ગાયબ કર્યા હતા, જેના કારણે માલિકે તપાસ કરતા મહિલા કર્મીનો ભાંડો ફૂટ્યો હતો. આંગે કારખાનાના માલિક શૈલેષભાઈ છોટાડાએ પોલીસમાં ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે પ્રિયંકાબેન વિક્કી સોલંકી અને તેના પતિ વિક્કી સોલંકીની ધરપકડ કરી છે. મહિલાનો પતિ પણ જ્વેલરીનું કામકાજ કરે છે. કતારગામ વસ્તા દેવડી રોડ ઉપર પટેલ ઇન્ડસ્ટ્રીયલમાં શ્રી જ્વેલર્સ નામના હીરાના કારખાનામાં મહિલા કર્મી પ્રિયંકા સોલંકી હીરા ટેલી કરવાનું અને હીરાની ડેટા એન્ટ્રી સહિતની કામગીરી કરતી હતી. 1.5 મહિનામાં કારખાનામાં હીરા ટેલી કરતી વખતે અલગ અલગ સમયે 31 કેરેટના 50 સેન્ટ વજનના 19 લાખના હીરા ગાયબ થયા હતા. કારખાનેદારે તપાસ કરતા હીરા પ્રિયંકા સોલંકીએ ચોરી કરી પર્સમાં મૂકી દીધા હતા, પછી ઘરે જઈ પતિને આપી દીધા હતા. પતિએ ચોરીના હીરા સસ્તામાં મહિધરપુરાના દલાલ તેજસને વેચી દીધા હતા. આ કામના ફરિયાદી શ્રી શૈલેષભાઈ મથુરભાઈ છોટાડા, કે જેઓ કતારગામ વસ્તા દેવડી રોડ પર શ્રીજી જેમ્સના નામે હીરાનું કારખાનું ધરાવે છે, તેના કારખાનામાં કામ કરતા આ કામના આરોપી પ્રિયંકાબેન વિક્કીભાઈ સોલંકી, કે જેઓ સ્ટોકકીપર તરીકે છેલ્લા 4 માસથી એના કારખાનામાં નોકરી કરે છે, આ પ્રિયંકાબેને છેલ્લા 1 થી 1.5 માસ દરમિયાન કારખાનેદારના અજાણતા સ્ટોકકીપર તરીકે પોતાની પાસે રહેલા ડાયમંડમાંથી 31 કેરેટ, કે જેની કિંમત રૂપિયા 19,09,000 જેટલી થઈ છે, જે ગેરકાયદેસર આ હીરાની ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં લઈ તેમના પતિ વિક્કીભાઈ સોલંકી મારફતે મૈધરપુરા ડાયમંડ માર્કેટમાં તેજસભાઈ ચોકસી નામના દલાલને 10.5 લાખ રૂપિયાના ભાવે આ હીરા વેચી દીધેલ, જે અંગેની ફરિયાદ દાખલ થતાં ગઈકાલના રોજ આ બંને આરોપીઓને ધરપકડ કરી તેઓએ મેળવેલ રૂપિયા પૈકી 8,50,000 જેટલી રકમ મુદ્દામાલના ભાગરૂપે કબજે કરેલ, બાકીના જે 2 લાખ રૂપિયા આ કામના આરોપીઓએ પોતાના ઘરની હોમલોન ભરવામાં બેંકમાં જમા કરાવેલ નાવનું જણાવેલ છે. બાકીનો મુદ્દામાલ રિકવર કરવા માટે બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રિમાન્ડ મેળવવાની તજવીજ કરવામાં આવી. ચોરી કરવાનું કારણ આ કામના આરોપીઓનું એવું કેવું છે કે તેમના પુત્રને બ્રેઇન હેમરેજની બીમારી હોય, જેનો ખર્ચો ખૂબ મોટા પ્રમાણમાં હોય, જેથી ચોરી કરેલાનું જણાવે. સલામત અને સુવિધાજનક સવારીની વાતો વચ્ચે ભરૂચના ભુલાવના એસટી ડેપોની કાદવ કિચડ અને ખાડાના સામ્રાજ્યમાં એસટી બસ ફસાતા મુસાફરોએ ધક્કા મારવાનો વખત આવ્યો હતો. ભરૂચના બોલા વિસ્તારમાં આવેલા એસટી બસ ડેપોની બદતર હાલતને લઈ ફરી ચર્ચામાં છે. ભરૂચના હજારો મુસાફરોની અવર જવરવાળા એસટી ડેપો ખાતે જાણે વરસાદી માહોલ બાદ સંચાલકોની બેદરકારીના કારણે અહીં આવતા મુસાફરો સાથે એસટી કર્મચારીઓની પણ હાલત કફોડી બની રહી છે. વરસાદ બાદ મસમોટા ખાડા અને કાદવ કિચડનું સામ્રાજ્ય ડેપોમાં જામ્યું છે. આજ ડેપો પરિસરમાં પડેલા મસમોટા ખાડાઓ વચ્ચે એક એસટી બસ ખાડામાં ફસાઈ જતા ત્યાં ઉપસ્થિત મુસાફરો અને વિદ્યાર્થીઓએ પોતાની મુસાફરી માટે ધક્કા મારવા જેવી નોબત આવી હતી, જે બાદ સમગ્ર ઘટનાક્રમ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગુજરાત મોડેલ એસટી તંત્રની વાસ્તવિકતા લોકો વચ્ચે પણ ચર્ચાનું કેન્દ્ર બની હતી. મહત્વની બાબત એ છે કે ભરૂચ શહેરમાં નવું બસ ડેપો નિર્માણ પામી રહ્યું છે, જેને લઈ ભુલાવ ખાતે હંગામી ધોરણે તંત્ર દ્વારા એસટી ડેપો કાર્યરત કરાયો છે, પણ તેની જાળવણી કે સુવિધા જાળવવા પ્રત્યે તદ્દન દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. તેવામાં હવે ભરૂચ એસટી ડેપો ખાતેથી ખાડાને ગંદકીનું સામ્રાજ્ય તંત્ર વહેલી તકે દૂર કરે તેવી માંગ ઉઠી રહી છે. ભરૂચ નર્મદા જિલ્લાના સાતપુડા ડુંગરના હરમાળામાંથી પસાર થતી ટોકરી નદી ઉપર બદલવા પિંગોટ અને મધુવંતી નદી ઉપર ધોલી ડેમનું વર્ષો પહેલા નિર્માણ કરાયું હતું. દર વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ત્રણેય ડેમમાં સંગ્રહ થવાથી ધરતીપુત્રોને સિંચાઈ પીવાના માટેનું શુદ્ધ પાણી મળી શકે છે. ચોમાસના પ્રારંભની સાથે નેત્રંગ વિસ્તાર અને ત્રણેય ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી ત્રણેય ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે, જેમાં સૌપ્રથમ ધોલી ડેમ ઓવરફ્લો થયો હતો અને પિંગોટ અને બદલવા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં જણાતા ધરતીપુત્રોમાં આનંદ વ્યાપી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે નેત્રંગ વિસ્તારમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી છે. મોસમનો કુલ 26 ઇંચ વરસાદ થતાં ચારે દિશામાં પાણી પાણી થઈ જવા પામ્યું છે, જેમાં નેત્રંગ તાલુકાના 90% ખેતરોમાં સોયાબીન કપાસના પાકનું વાવેતર બાકી હોવાનું જાણવા મળ્યું છે. ખેડૂતો મેઘરાજા વિરામ કરે તેવી આશા રાખી રહ્યા છે, પરંતુ વરસાદ બંધ રહેતા નથી. ત્રણેય ડેમમાં પાણીની સપાટી પર નજર કરીએ તો ઓવરફ્લોનું લેવલ બલદેવા 141.50 હાલનું લેવલ
141.14 મીટર, પિંગોટ ઓવરફ્લોનું લેવલ 139.70 મીટર, હાલનું લેવલ 138.80 મીટર, તેમજ ધોલી ઓવરફ્લોનું લેવલ 136 મીટર અને હાલનું લેવલ 136.5 મીટર છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 20 વર્ષના વિકાસની ઝાંખી કરાવતો વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ ભરૂચ જિલ્લાના ગામે ગામ ફરી રહ્યો છે, ત્યારે આ રથ ભરૂચ શહેરના વોર્ડ નંબર 6 મક્તમપુર સિદ્ધિ વિનાયક મંદિર ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ સમગ્ર ગુજરાતમાં થયેલા વિકાસ કાર્યો અને તેમની સાથે જ રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી પહોંચી લોકોની સુખાકારીમાં વધારો કર્યો છે, ત્યારે તેની ઝાંખી કરાવતા રથ હાલ ભરૂચ જિલ્લાના ગામે ગામ ફરી રહ્યો છે. તેવામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ ભરૂચ શહેરના વિવિધ વિસ્તારમાં ફરી વોર્ડ નંબર 6 મક્તમપુર સિદ્ધિ વિનાયક મંદિર ઉપર આવી પહોંચ્યો હતો, જ્યાં રથને કુમકુમ તિલક કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા સહિત વોર્ડના સભ્યો દ્વારા વિવિધ યોજનાઓના લાભાર્થીઓને હસ્તે ચેક પ્રમાણપત્ર અને વનીકરણ વિભાગ તરફથી વૃક્ષના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. 20 વર્ષનો વિકાસ અને 20 વર્ષનો વિશ્વાસ ગુજરાતના તત્કાલિક મુખ્યમંત્રી અને વર્તમાન દેશના સન્માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના છેલ્લા 2 દાયકાના વિકાસની વંદે ગુજરાતની યાત્રાને જે હાલ ગુજરાતના જનપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રજામાં જે રીતે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે કે ગુજરાતના છેવાડાના માનવી સુધી સરકારની કોઈ બી યોજનાથી વંચિત ના રહી જાય, મારો કોઈ બી ગરીબ કુચિત કોઈ પણ ગરીબ વ્યક્તિ સરકારની કોઈ બી યોજનાથી વંચિત ન રહી જાય, એના માટે આ વંદે ગુજરાતની રથયાત્રા દ્વારા વિકાસની ભગીરથ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે આજરોજ ભરૂચ ખાતે સિદ્ધિ વિનાયક મંદિર ખાતે પહોંચી છે. તો એના દ્વારા સરકારની જે કઈ યોજનાઓ પ્રજામાં બાકી રહી ગઈ હોય એ પ્રજા એ યોજનાઓનો લાભ લે એવી મારી જનતા જનાર્દનને નમ્ર વિનંતી છે. ભાજપના વધતા પ્રભાવમાં કોંગ્રેસ હવે બેકફૂટ ઉપર છે. રોજ કોંગ્રેસના ઘરમાં ગાબડા પડી રહ્યા છે. વાગરા વિધાનસભા ક્ષેત્રમાં પણ ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રણાની કામગીરીના પગલે હવે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભાજપ સાથે જોડાઈ રહ્યા છે, જેમાં સુવા ગામના 150થી પણ વધુ આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. ભરૂચ જિલ્લામાં એક પછી કોંગ્રેસના કાંગરા ખરી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોએ થોડા સમય પહેલા સામૂહિક રીતે કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા હતા. આ ભાંગણની કળ હજી વણી ન હતી ત્યાં કોંગ્રેસને વધુ એક આંચકો લાગ્યો છે. ભાજપની કેન્દ્ર અને ગુજરાત સરકારની વિકાસ નીતિ તથા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની કામગીરીથી લોકો પ્રભાવિત થયા છે. ધારાસભ્ય અરુણસિંહ રાણાના માર્ગદર્શનમાં વાગરા તાલુકાના ભાજપના આગેવાનો નકુલસિંહ તથા ઉત્પલસિંહના પ્રયાસોથી કોંગ્રેસના ગઢમાં વધુ એક ગાબડું પડ્યું છે, જેમાં વાગરા તાલુકાના સુવા ગામના 150થી પણ વધુ આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. વાગરાના સુવા ગામના આગેવાનો ભાદરભાઈ ગોહિલ, નિલેશસિંહ ગોહિલ, ભાવેશભાઈ વૈષ્ણવ, દલસુખભાઈ ગોહિલ, અશ્વિનભાઈ ગોહિલ સહિતના અંદાજિત 150થી વધુ નવયુવાનો ભાજપમાં જોડાતા ધારાસભ્ય અરુણસિંહ રણા અને ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ તમામ આગેવાનો અને કાર્યકરોને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. આ અવસરે જિલ્લા ભાજપના તથા તાલુકા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. છેડા તાલુકાના ભાલોદ ગામના માજી સરપંચ અને ગત તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્વે ભાજપમાં જોડાયેલા સંદીપ વસાવા ચંદેરિયા ખાતે બીડીપી અગ્રણીઓ છોટુભાઈ વસાવા અને મહેશ વસાવાની ઉપસ્થિતિમાં ભાજપા છોડીને પુનઃ ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં તેઓના સમર્થકો સાથે જોડાયા હતા. ઝઘડા તાલુકાના ભાલોદ ગામના માજી સરપંચ અને ગત તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્વે ભાજપમાં જોડાયેલા સંદીપ વસાવા આજે ચંદેરિયા ખાતે બીટીપી અગ્રણીઓ છોટુભાઈ વસાવા અને મહેશ વસાવાની ઉપસ્થિતિમાં ભાજપા છોડીને પુનઃ ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં તેઓના સમર્થકો સાથે જોડાયા હતા. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ બીટીપી સુપ્રીમો છોટુભાઈ વસાવાની વિચારસરણીથી પ્રેરિત થઈને તેમના નેતૃત્વ હેઠળની ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં તેમના કાર્યકરો સાથે જોડાયા છે. ઉલ્લેખનીય છે કે સંદીપ વસાવા પહેલા વર્ષોથી છોટુભાઈ વસાવાના સમર્થક રહ્યા હતા અને ગત તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પૂર્વે ભાજપમાં જોડાયા હતા અને આજે ભાજપા છોડીને બીટીપીમાં પાછા ફર્યા હતા. હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠા વિસ્તારમાં 40-50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ દરિયા કિનારે ઊંચા મોજા ઉછળવાની શક્યતા રહેલી છે, જેને લઈને ડુમસ અને સુવાલી બીચ સહેલાણીઓ માટે નવો હુકમ ન થાય ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં દરિયાકાંઠા વિસ્તારમાં 40-50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. દરિયા કિનારે ઊંચા મોજા ઉછળવાની શક્યતાના આધારે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે લોકોની સલામતીને ધ્યાને લઈને ડુમસ અને સુવાલી બીચ સહેલાણીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આથી નવો હુકમ ન થાય ત્યાં સુધી ડુમસ અને સુવાલી બીચ સહેલાણીઓ માટે બંધ રહેશે. આ સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વરસાદી માહોલ અને શનિ રવિની રજામાં મોટી સંખ્યામાં લોકો પરિવાર અને મિત્રો સાથે ડુમસ અને સુવાલી બીચ ઉપર જતા હોય છે ત્યારે કોઈ અઘટિત દુર્ઘટના ન ઘટે તે માટે પોલીસ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ વિભાગ દ્વારા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતી આગાહીને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લીધો છે, જેથી કરીને લોકોની સુરક્ષા જળવાઈ રહે અને બિનજરૂરી કામ વગર ખોટા લટાર મારવા માટે બીચ ઉપર જીવના જોખમે પહોંચી જતા લોકો ન જાય તેના માટે નિર્ણય લેવાયો છે. ભારત ગામે બેંક ઓફ બરોડાના 115મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઝઘડા તાલુકાના ભાલોદ ગામે આજરોજ બેંક ઓફ બરોડાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં ભાલોદ બ્રાન્ચના તમામ સ્ટાફ તેમજ આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. બેંક ઓફ બરોડાના 115મા સ્થાપના દિવસે બેંકના ઉપક્રમે ફ્રી મેડિકલ ચેકઅપ તેમજ કોરોના વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 115થી વધુ લોકોએ વેક્સિનેશન અને ફ્રી મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો, જેમાં ભાલોદ ગામના પીએચસીના ડોક્ટર તેમજ દવાખાનાના નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. બેંક ઓફ બરોડાના સ્ટાફ દ્વારા જણાવાયું કે હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, જેમાં વાયરલ તાવ તેમજ અન્ય બીમારીઓ ફેલાતી હોય છે, તો આ ફ્રી મેડિકલ ચેકઅપનો બેંકમાં આવતા ગ્રાહકો તેમજ ગામના લોકો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. આપ સબકો યહાં બુલાને કા રીઝન યે હૈ કે અપના બેંક કા 115 સાલ કા ભી હૈ એનિવર્સરી હૈ. જૈસે કે 114 સાલ અપના બેંક શરૂ હોકે 114 સાલ ખતમ હો ચુકા હૈ, તો યે હુઆ હૈ આપ સબકા મદદ કે સાથ, આપ સબકા રિલેશનશિપ કે સાથ, आप सब बैंक से इतने साल से जुड़े हुए हैं, उसलिए भी हम आपको बहुत बहुत धन्यवाद बोलना चाहते हैं. और हम सोचे कि अपना ये फाउंडेशन डे के दिन हमारे कस्टमर्स को और अपना गांव वाले भी है या अपना जो सर्विस एरिया में जितने भी है उन सबके लिए हमने यहाँ पे हेल्थ कैंप एक चालू किया है, अपना ब्रांच के सामने ही है. और ये हेल्थ कैंप के लिए हमने हर्षिल सर को मिले थे कि हम उनको. અમદાવાદ ખાતે આયોજિત ઇન્ટરનેશનલ જ્યોતિષ સેમિનારમાં ભરૂચના શુકલદીપ જ્યોતિષ સંકેત શુક્લે વાસ્તુશાસ્ત્રમાં ગોલ્ડ મેડલ અને જ્યોતિષશાસ્ત્રમાં બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચનું નામ રોશન કર્યું છે. અમદાવાદ ખાતે ઇન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશન દ્વારા ઇન્ટરનેશનલ જ્યોતિષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના સંકેત શુક્લ સહિત ભારતના વિવિધ રાજ્યોમાંથી 400થી પણ વધુ અનેક વિવિધ જ્યોતિષ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં જ્યોતિષ વાસ્તુ તેમજ ટેરો અંગેના વિષય ઉપર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના જ્યોતિષ સંકેત કલ્પેશકુમાર શુક્લાએ પણ ભાગ લીધો હતો અને વાસ્તુશાસ્ત્રમાં ગોલ્ડ મેડલ તેમજ જ્યોતિષશાસ્ત્રમાં બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચનું નામ જ્યોતિષ અને વાસ્તુ ક્ષેત્રે રોશન કરી ભરૂચનું ગૌરવ વધાર્યું છે. છેલ્લા 30 વર્ષથી જ્યોતિષ ક્ષેત્રે આગવી નામના પ્રાપ્ત કરનાર પિતા કલ્પેશકુમાર શુક્લને ગુરુ માનતા સંકેત શુક્લે નાની ઉંમરમાં પોતાની આ સિદ્ધિ બદલ માતા પિતાનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ આ ક્ષેત્રમાં વધુ આગળ વધવાની મહેચ્છા વ્યક્ત કરી છે. નમસ્કાર, મારું નામ સંકેત શુક્લ છે. હું ભરૂચ જિલ્લાના શુક્લતીર્થ ગામનો વતની છું. હું જ્યોતિષશાસ્ત્રમાં લગભગ 4 વર્ષથી અભ્યાસ કરી રહ્યો છું અને સાથે પ્રેક્ટિસ પણ કરી રહ્યો છું. તારીખ 9 અને 10 જુલાઈના રોજ અમદાવાદ ખાતે ઇન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશન દ્વારા અને મહર્ષિ વેદવ્યાસ એકેડમી દ્વારા 2 દિવસના જ્યોતિષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, કે જેમાં ભારતના વિવિધ ખૂણાઓમાંથી અનેક જ્યોતિષશાસ્ત્રીઓ, વાસ્તુશાસ્ત્રીઓ અને ટેરટ કાર્ડ હિલિંગના એક્સપર્ટ્સ એ બધા હાજર રહ્યા હતા, કે જેમાં વક્તૃત્વ સ્પર્ધાને પણ આયોજન કરવામાં આવ્યું હતું, કે જેમાં મેં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રની વક્તૃત્વ સ્પર્ધામાં મેં ભાગ લીધો હતો, કે જેમાં મને વાસ્તુશાસ્ત્રમાં મારા વિચારો પ્રમાણે અને મારા એક્સપિરિયન્સ પ્રમાણે મને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. સાથે જ મને એસ્ટ્રોલોજીની વક્તૃત્વ સ્પર્ધામાં મને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવેલો હતો. સાથે જ મને ઇન્ડિયન પર્સનાલિટી એવોર્ડ દ્વારા પણ સન્માનિત કરવામાં આવેલો હતો. તો આથી આ અમદાવાદ ખાતે યોજાયેલ આ સેમિનારમાં ભરૂચ એટલે કે ભૃગુ ઋષિની આ ભૂમિ ભરૂચનું સ્થાન એક ગૌરવવંતુ સ્થાન પામે તે પ્રમાણે મેં મારા પ્રયત્નો કર્યા હતા, તેના માટે હું માતા પિતાનો આભાર માનું છું. સાથે જ હું મારા પિતાજી જે મારા ગુરુ સમાન છે શ્રી કલ્પેશકુમાર શુક્લ, કે જે લગભગ છેલ્લા 30 વર્ષથી આ લાઈન સાથે જોડાયેલા છે અને હવે હું પણ એ લાઈનમાં જોડાયો છું. છોટા ઉદેપુર પ્રતાપનગર સુધી દિવસની 3 ટાઈમ ટ્રેન અવર જવર કરે છે. બોડેલી પંથક તથા આસપાસના વિસ્તારમાં ભારે વરસાદના કારણે બોડેલી પાટણા ગામ પાસે રેલવે ટ્રેકની નીચેની માટીમાં ધોવાણ થતા નુકસાન થવાનો ડર હોય, જેના પગલે અગમચેતી વાપરી તંત્ર દ્વારા છોટા ઉદેપુરથી પ્રતાપનગર જતી ટ્રેનને બોડેલી અટકાવી દેવામાં આવી હતી અને મુસાફરો માટે બસની વ્યવસ્થા કરી બસ રવાના કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ છોટાઉદેપુર પ્રતાપનગર પેસેન્જર ટ્રેનમાં દિવસમાં 500થી વધુ પેસેન્જર મુસાફરી કરે છે. ગઈકાલ રાત્રિના સમયે બોડેલી પંથક તેમજ આસપાસના વિસ્તારમાં 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. બોડેલી પંથક તેમજ આસપાસના વિસ્તારમાં ભારે વરસાદના કારણે બોડેલી પાસે પાટણ ગામે રેલવે ટ્રેકને નુકસાન થતાં સવારે 6:15 કલાકે ઉપડતી છોટાઉદેપુરથી પ્રતાપનગર જતી ટ્રેનને બોડેલી રોકવામાં આવી હતી. 34 કલાકે ઉપરથી પ્રતાપનગરથી છોટાઉદેપુર તરફ આવતી ટ્રેનને છુંછાપુરા રોકવામાં આવી હતી. બોડેલીથી છુંછાપુરા વચ્ચે વરસાદના કારણે રેલવે ટ્રેકનું ધોવાણ થઈ જતાં છોટાઉદેપુરથી પ્રતાપનગર જતી પેસેન્જર ટ્રેનને નુકસાન થવાના અગમચેતી વાપરી તંત્ર દ્વારા ટ્રેનને બોડેલી રોકી ટ્રેનના પેસેન્જર માટે ખાનગી બસની વ્યવસ્થા કરી બોડેલીથી છુંછાપુરા બસ રવાના કરવામાં આવી હતી. છુંછાપુરાથી પેસેન્જરોને બસ દ્વારા બોડેલી લાવવામાં આવ્યા હતા. બીજા દિવસે પણ મરામત કામગીરી ચાલુ રહેવા પામી હતી. હું વડોદરાથી બોડેલી ટ્રેનમાં રેગ્યુલર અપડાઉન કરું છું. ગઈકાલે રાત્રે વરસાદના કારણે રેલવેનો ટ્રેક ધોવાઈ ગયો હોવું લાગતું હતું, જેથી આજે છુંછાપુરા ખાતે રેલવેને રોકવામાં આવી હતી અને રેલવે દ્વારા અમોને બોડેલી સુધી પહોંચાડવાની લક્ઝરી બસ દ્વારા પહોંચાડવાની જે સુવિધા કરવામાં આવી હતી તે ખૂબ જ પ્રશંસનીય અને સરાહનીય છે. એવી જ રીતના છોટાઉદેપુરથી નીકળેલી ટ્રેન બોડેલી ખાતે રોકવામાં આવી હતી અને બોડેલીથી તમામ પેસેન્જરોને છુંછાપુરા સુધીને લક્ઝરી બસ દ્વારા જે લઈ ગયા હતા એ રેલવેની કામગીરી ખૂબ જ સરસ, સરાહનીય અને પ્રશંસનીય છે. મેં આદર્શ એસિસ્ટન્ટ ડિવિઝનલ એન્જિનિયર બરોડા. અમે સુબહ 6:30 ઇન્ફોર્મેશન મિલી પેટ્રોલમેન દ્વારા કે પાટના ગાંવ કે પાસ બ્રિજ નંબર 96 પે વોશઆઉટ હુઆ હૈ, જિસકે કારણ હમે તત્કાલીન લાઇન બંધ કરની પડ રહી હૈ. અભી રિસ્ટોરેશન કા કામ ચલ રહા હૈ. 70-80 લોગો और उम्मीद है कि 5-6 घंटे में ये काम कंप्लीट हो जाना चाहिए ताकि हम ट्रेन का परिचालन वापस शुरू करें. આમુક તાલુકાની ખમરાળ પ્રાથમિક શાળા ખાતે ધોરણ 1-8 150થી વધુ બાળકોને આઝાદ યુથ કાઉન્સિલના ચેરમેન દિલીપસિંહ ગોહિલ બાપુ તરફથી અભ્યાસલક્ષી કીટ આપવામાં આવી હતી. વડોદરાની આઝાદ યુથ કાઉન્સિલ સંસ્થાના ચેરમેન દિલીપસિંહ ગોહિલ બાપુ દ્વારા શાળાના બાળકોને અભ્યાસલક્ષી કીટ, જેમાં દફતર, ચોપડા, કંપાસ, વોટરબેગ સહિતની વસ્તુઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને શિક્ષણ કીટ મળતા આનંદ વિભોર બની ગયા હતા. શાળા પરિવાર, સરપંચ તેમજ ગામના આગેવાનો તરફથી આઝાદ યુથ કાઉન્સિલના દિલીપસિંહ બાપુ, રોનકભાઈ ચૌહાણ, બળદેવભાઈ પટેલ, જસુભાઈ પટેલ, જિગ્નેશભાઈ ચૌધરીનો પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના બાળકોએ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ વિરાજસિંહ રાજ, પ્રદીપસિંહ રાજ, શાળાના બાળકો, શિક્ષકગણ, સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો તેમજ ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કેરળથી કદમ કદમ વધાવી 7,000 કિલોમીટરની પગપાળા હજ યાત્રાએ નીકળ્યો યુવાન સિહાબે મક્કા મદીનાની 8 મહિના અને 280 દિવસની પગપાળા હજ યાત્રા શરૂ કરી છે, જે વાઘા બોર્ડર પાસ કરી પાકિસ્તાન, ઈરાન, ઈરાક થઈ યુવાન મક્કા પહોંચશે. નબીપુર આવી પહોંચતા મુસ્લિમ બિરાદરોમાં અનોખી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. એક યુવાનને વધાવવા અને તેના સ્વાગત માટે નબીપુર તેમજ આજુબાજુના ગામોના મુસ્લિમ બંધુઓ ઉમટી પડ્યા હતા. મુસ્લિમ સમાજના બિરાદરો મક્કા મદીનાની હજ યાત્રા કરતા હોય છે. મક્કા મદીનાની હજ યાત્રાનું ભારત સહિત વિશ્વના તમામ મુસ્લિમોમાં ખૂબ જ મહત્વ રહેલું છે. ત્યારે કેરળના યુવાને પદયાત્રા થકી મક્કા મદીના હજ પડવાનું નક્કી કર્યું હતું. આ યુવાન નબીપુર ખાતેથી નીકળી રાજસ્થાન પંજાબથી વાઘા બોર્ડર પાસ કરી પાકિસ્તાન, ઈરાન, ઈરાક થઈ 8 મહિના 280 દિવસની સફર કરી 7,000થી વધુ કિલોમીટરની પદયાત્રા ખેડી મક્કા મદીના પહોંચશે, જ્યાં હજ પડશે. નબીપુરમાં આ યુવાનને ભવ્ય આવકાર સાથે ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. આ પદ હજયાત્રીના દીદાર માટે નબીપુર તેમજ આજુબાજુના ગામોના મુસ્લિમ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મેરા નામ આરી પટેલ હૈ. હમ સિહાબભાઈ કે સાથ મેં હૈ જો કેરલા સે લગભગ 1 સાલ કા સફર કરકે તય કરકે નિકલે હૈ પેદલ હજ કરને કે લિયે. ઉનકી ટીમ ઓર હમ સાથ મેં પેદલ ચલ રહે. અભી હમ પહોંચે નબીપુર મેં ઓર અંકલેશ્વર સે લેકે નબીપુર તક કા લોગો કા બહોત અચ્છા સાથ સહકાર મિલા હૈ ઓર હમ આશા કરતે હૈ કે વો આગે ભી પબ્લિક એસા સાથ સહકાર દેતે રહે ઓર હમ ઉનકે લિયે દુઆ કરતે હૈ કે ઉનકા સફર આસાન હો. અરે છોડો પેટ્રોલના ભાવની ઝંઝટ, લઈ આવો લિથિયમ ફેરો ફોસ્ફેટ બેટરી યુઝ કરતું ભરૂચનું પોતાનું ઇલેક્ટ્રિક વ્હીકલ ગેલેક્સી ઈવી. ફટાફટ આવી ગયું છે બીજા ઇલેક્ટ્રિક વ્હીકલ કરતા સૌથી વધુ સેફ ગેલેક્સી ઈવી, જે ધરાવે અંકલેશ્વરમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી, ભરૂચમાં ફેક્ટરી આઉટલેટ અને શોરૂમ. ગેલેક્સી ઈવી G3 સાઈધામ કોમ્પ્લેક્સ, ABC ચોકડી નજીક, ભરૂચ. કોલ 8200983317.